Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે આજે દસમા ધોરણનું ત્રીજું ચેપ્ટર દ્વિચલ સ્વરેખ સમીકરણ યુગ્મ એનો ત્રીજો લેક્ચર જોઈએ. આપણે બે લેક્ચર જોયા. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ના દાખલાઓ ગણતા હતા, ગુણોત્તરની જોડીઓ લઈ અને એના ઉપરથી એના ગુણોત્તર ઉપરથી એનો ગ્રાફ કેવો આવે, એનો ઉકેલ કેવો આવે એ જોતા હતા. તો આજે આપણે સ્વાધ્યાય 3.2ના છઠ્ઠો દાખલો જોઈએ. ઓકે મિત્રો, છઠ્ઠા દાખલામાં શું સૂચના આપી છે? તો કે સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલ છે. એવું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેનું જેથી તે જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. એટલે એક સમીકરણ આપણને આપ્યું છે, બીજું સમીકરણ આપણે બનાવવાનું છે કે જેથી આ ત્રણેય, પેલું શું હોય તો કે છેદતી રેખાઓ મળે, બીજું શું મળે તો કે સમાંતર રેખાઓ મળે, અને ત્રીજું શું મળે તો કે સંપાતી રેખાઓ મળે. એવું આપણે ત્રણેયમાં અલગ અલગ માટે અલગ અલગ સમીકરણ બીજું એક લખવાનું છે. ઓકે મિત્રો, તો આપણે પહેલો ઓપ્શન લઈએ કે છેદ અતિ રેખાઓ હોય. પહેલો ઓપ્શન શું લઈએ મિત્રો? છેદતી રેખાઓ માટેનું આપણે એક સમીકરણ આપ્યું છે, એની કમ્પેરમાં આપણે બીજું સમીકરણ બનાવવાનું છે કે જેથી બંને રેખાઓ છેદે. ઓકે, હવે જો છેદતી રેખાઓ માટેની આપણી કન્ડિશન સરસ શું હતી? તો કે a1 / a2 ≠ b1 / b2 આ શરત હોવી જોઈએ. એટલે a1 એટલે પહેલા સમીકરણ જે આપ્યું હતું એમાં શું છે મિત્રો? બે છે. તો બીજામાં જે લ્યો એ માં પાછું બે સેમ થવું જોઈએ નહીં. દાખલા તરીકે તમે આમ લખો, 2/3 લઈ લો, ≠ b1 એટલે શું છે? 3. તો હવે જો 2/3 અહીંયા કરવું હોય તો બરોબર 3, 2, 6, 3, 3, 9 લ્યો તો 9 ભેગું થાય. એટલે આપણે એના સિવાયનું કોઈ પણ લઈ લઈએ, 2 મૂકી દઈએ, થઈ ગઈ વાર્તા પૂરી. આ બે હરકું છે નહીં. તો આપણે a2 શું મેળવ્યું? તો કે 3. અહીં ગમે લખ્યો કે 4, 5, પણ આ બે સેમ થવા જોઈએ નહીં, એવું લખવાનું નથી. ઓકે મિત્રો, તો હવે અહીંથી તમને ખબર પડી ગઈ કે x નો સ્વગુણક એ 2 હતો, તો બીજા સમીકરણમાં x નો સ્વગુણક શું થઈ જાય? 3x. અહીંયા એ y નો 3 હતો, તો અહીંયા y નો શું થશે? તો કે 2. કોઈ પણ નિશાની રાખી શકો, અહીંયા આપણે પ્લસ લખ્યું એટલે પ્લસ લખશું. અહીંયા -8 છે, ગમે આગળ બદલાવી નાખો, = 0. ટૂંકમાં આ કન્ડિશન હોવી જોઈએ, a1/a2 ≠ b1/b2. તો બે રેખાઓ કેવી મળે? છેદતી. એટલે આપણે જે બીજું સમીકરણ આપણે બનાવવાનું હતું એ આ મળશે. ઓકે મિત્રો, આ પહેલી કઈ હતી? છેદતી રેખાઓ. બીજું કેના માટે આપણે લેશું? સમાંતર રેખાઓ માટે. સમાંતર રેખાઓ માટેની ગુણોત્તરની કન્ડિશન પહેલાં તો ક્લિયર હોવી જોઈએ કે આ રીતનું હોવું જોઈએ, a1/a2 = b1/b2 = 0, એટલે કે ≠ c1/c2. આ રીતની કન્ડિશન હોય તો બંને રેખાઓ સમાંતર રેખાઓ મળે. હવે મિત્રો, આપણે બીજી એક વાત કરી હતી કે જો સમાંતર રેખાઓમાં શું હોય, તો કે આ ગુણોત્તર બે સરખા હોય. એટલે આ બેના જો ડબલ કરો તો આ x ના ડબલ કરો તો y ને ડબલ લેવાના, તો આ ડબલ નથી લેવાના કારણ કે એ બરોબર નથી. અહીંયા x ના 3 ગણા કરો તો y ને 3 ગણા કરવાના, પણ અચળ પદના 3 ગણા કરવાના નથી. આપણે પેલા સમીકરણ લખીએ, આપણે જેટલા ગણા ડબલ કરવા હોય તો 2, 2, 4x. ઓકે, 3, 2 તો કે 6y. ઓકે, અહીંયા ડબલ કર્યા તો આ ડબલ નથી કરવાના, અહીંયા -8 હતું તો આપણે મૂકી દઈએ -10 = 0. હવે આનો આપણે ગુણોત્તર લખીએ. ચલો, અહીં a1 એટલે 2/4, b1 એટલે 3, આનો b2 એટલે 6, c1 એટલે -8, અને અહીંયા c2 એટલે -10. હવે તમે જોઈ શકો છો કે 2, 2, 4 થાય, યસ,
ત્રણ બે છ થાય, હા અહીંયા છેદ ઉડાડો તો ચાર ના છેદમાં પાંચ વધે, કારણ કે ચાર બે આઠ પાંચ બે દસ, એટલે આ બે સરખા છે, આ સરખું નથી. ઓકે મિત્રો, એટલા માટે બીજું સમીકરણ આ રીતનું મળશે. ત્રીજો શું હતું? સંપાતી રેખાઓ. સંપાતી રેખાની કન્ડિશન આપણને ક્લિયર હોવી જોઈએ. સંપાતી રેખાઓ. ઓકે મિત્રો, તો સંપાતી રેખાઓ માટેની શું છે શરત? એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર સી વન ના છેદમાં સી ટુ. એનો મતલબ કે કોઈ સમીકરણના એક્સ ના જેટલા ગણા કરીએ એટલા જ વાય ના અને અચળ પદના કરવા જોઈએ, તો જ આપણું સરખું થાય. દાખલા તરીકે તમને ઈચ્છા થાય કે આપણે પાંચ ગણા કરવા એક્સ ના, તો બે પંચા દસ એક્સ લખશો, તો અહીંયા પાંચ ગણા કરો, પાંચ તેરી પંદર વાય લખવાના, અને અહીંયા આઠ પંચા ચાલીસ લખશું, નિશાની જીવ જ રહેવા દેવાની. હવે આપણે જોઈએ કન્ડિશન આવી થાય છે, તો કે એ વન એટલે બે, એ ટુ એટલે દસ, બી વન એટલે ત્રણ, બી ટુ એટલે પંદર, સી વન એટલે માઇનસ આઠ, સી ટુ એટલે માઇનસ ચાલીસ. હવે જોવો જોઈએ, બે પાંચ દસ યસ, ત્રણ પાંચ પંદર યસ, આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, તો આઠ પાંચ ચાલીસ. જોવો આવી ગયા કન્ડિશન, એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ બરાબર સી વનના છેદમાં સી ટુ, એટલે આ સંપાતી રેખાઓ માટેનું સમીકરણ મળ્યું. આ સમીકરણ છે, બંને રેખાઓ સમાંતર હોય એનું મળ્યું, અને આ જે આપણું સમીકરણ છે એ બે છેદતી રેખાઓ માટેનું સમીકરણ છે. ઓકે, આપણે ત્રણેય કન્ડિશન ક્લિયર હોવી જોઈએ, શરત ક્લિયર હોવી જોઈએ, તો આપણે સમીકરણ મેળવી શકીએ. ઓકે મિત્રો, તો 3.2 નો ચોથો દાખલો આપણે જોઈએ. શું સૂચના આપી છે? તો કે નીચે પૈકી ક્યુ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. ઓકે, આપણે ત્રીજો દાખલો ગણો ત્યાં સુધીનું આવ્યું, અને હવે આગળ શું કહે છે? જો એ સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. સુસંગત હોય તો આપણે આલેખની મદદથી એનો ઉકેલ મેળવવાનો છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જોતા જ ખબર પડી જાય કે એક્સના ડબલ, અહીંયા એક્સનો સહગુણક બે છે, તો અહીંયા એક્સનો સહગુણક બે બનાવે તો બે વડે ગુણવા પડે, બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ, બે વાય ને પાંચ બે દસ, તો બે સમીકરણ સરખા થઈ ગયા. તો આ સુસંગત છે, અનંત ઉકેલવાળું સમીકરણ છે, પણ આપણે ગુણોત્તર લઈને દર્શાવવું પડશે. ઓકે મિત્રો, એ વન ના છેદમાં એ ટુ એટલે આવશે સ્વગુણક એક છેદમાં બે, બી વન ના છેદમાં બી ટુ એટલે વાયનો સ્વગુણક એક, અહીંયા વાયનો સ્વગુણક બે, અને સી વન ના છેદમાં સી ટુ એટલે અહીંયા પાંચ અહીંયા દસ. ઓકે, બધે ગુણોત્તર પાંચ બે દસ કરી નાખો એટલે બધું એકના છેદમાં બે આવી ગયું. એટલે આપણે લખશું અહીં એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર સી વન ના છેદમાં સી ટુ, ત્રણેય ગુણોત્તર સરખો છે. ઓકે, એટલે સુસંગત છે. ઓકે, શું કારણ સુસંગત છે? તો કે ગુણોત્તર સરખો હોય તો અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે, એટલા માટે સુસંગત છે. હવે મિત્રો, સુસંગત હોય તો એનો આપણે ગ્રાફ આલેખ ઉપરથી એનો ઉકેલ મેળવવાનો છે. ઓકે, આપણે ગ્રાફમાં કિંમત કેમ લેવી એ આપણે શીખી ગયા છીએ કાલે. ઓકે, તો શું કરશું? એક્સ પ્લસ વાય બરાબર પાંચ છે, એટલે આપણે આ રીતનું સમીકરણ લખશું. એક્સ બરાબર શું લખશું? તો કે પાંચ માઇનસ વાય, આનો આપણે કિંમતો એક્સની મૂકવાની છે. આ વાયની કિંમતો મૂકશું, બે થી ત્રણ કિંમતો લેવાની, અને બીજું સમીકરણ જો શું થશે? તો કે એક્સ બરાબર જોજો વરખાય, એક્સ બરાબર પેલા તો બે વાય ઓલી બાજુ ગયું એટલે માઇનસ થયું, એટલે દસ માઇનસ બે વાય છેદમાં શું આવશે? તો કે બે. થયું ક્લિયર? તો કે જો પ્લસ બે વાય ઓલી બાજુ ગયું એટલે માઇનસ થઈ ગયું, અને આ એક્સ એરે બગડો ગુણાકારમાં તે ક્યાં આવી ગયો? ભાગાકારમાં આવી ગયો. તો અહીંયા બે કિંમતો લેશું,
x અને y. ઓકે, અહીંયા y ની કિંમત તો મૂકવાની છે જેથી આપણે x મળે. ઓકે મિત્રો, તો પ્લસ માં જવું તો પ્લસ માં જ જાય. તો દાખલા તરીકે તમે y ની જગ્યાએ 1 મૂકો તો 5 માંથી 1 જાય એટલે 4 મળે. રેડી, 3 મૂકો તો 5 માંથી 3 જાય એટલે 2 મળશે. ઓકે મિત્રો, 0 કરવું હોય તો y ની જગ્યાએ 0 મૂકો તો એ 5 માંથી 0 જાય તો શું મળશે? 5 મળશે. એ જ વસ્તુ હવે જો અહીંયા બે રીતે થાય, ડાયરેક્ટ કિંમત મૂકો તોય ચાલે અને બે કોમન કરીને ઉડાડી નાખો તો આના જેવું જ થઈ જાય. ઉપરમાંથી બે કોમન લઈ નીચે કેન્સલ કરી નાખો તો આવું જ થઈ જાય. ઓકે મિત્રો, આનાથી આપણે અલગ કિંમત અહીં મૂકીએ. અહીંયા દાખલા તરીકે હું વાયની કિંમત 2 મૂકું. શું મૂકું? 2. અહીંયા 2 મૂકું એટલે 2 2 4. 10 માંથી 4 ગયા એટલે 6. 6 ના અડધા 3. તો ડાયરેક્ટ આવડી બહુ સારું, નહીં તો રફ વર્ક કરી લેવાનું. એક વાય ની કિંમત કેટલી મૂકી? 2. હજી એક વાર જોજો, કેટલી મૂકી? 2. તો 2 ગુણ્યા 2 એટલે 4. 10 માઇનસ 4 એટલે 6. 6 ના અડધા 3. ઓકે મિત્રો, વાય ની કિંમત 4 મૂકીએ. શું મૂકીએ? 4. તો 4 2 8. 10 માંથી 8 ગયા એટલે 2. 2 ભાંગ્યા 2 એટલે 1. ઓકે, વાય ની કિંમત 5 મૂકીએ તો 5 2 10. 10 માંથી 10 ગયા તો 0. 0 ભાંગ્યા 2 એટલે 0. ઓકે મિત્રો, આમાં 2 માં આપણે રિપીટ ન થાય એવી કિંમત લીધી, રિપીટ થાય તો વાંધો નહીં. ઓકે ચલો, હવે આપણે કંઈ ઋણ તો લીધા નથી, બધા બિંદુઓ પ્લસ જ છે. ઓકે, એટલે ઋણની કંઈ જરૂર નથી. ઓકે, આપણો વાય અક્ષ એક્સ અક્ષ. ઓકે, એમ અક્ષોના છેદ બિંદુને આપણે 0 ઓ બિંદુ અને 0 વડે દર્શાવશું. 1 મેક્સિમમ વેલ્યુ કેટલી છે? તો કે 5 5, એટલે બંને બાજુ 5 સુધી જશું. 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. ઓકે મિત્રો, પહેલાં આપણે એક સમીકરણનું પૂરું કરી નાખીએ. તો કે અહીંયા 1 અને 4 એટલે એક્સ અક્ષનું 4, વાય અક્ષનું 1. એટલે એક્સ અક્ષનું 4, વાય અક્ષનું 1 ભેગા થશે. ઓકે, પછી એક્સ અક્ષનું 2, વાય અક્ષનું 3. 2 વાયનો 3. ઓકે, 2 અને 3. અને x5 y0. x5 એટલે અહીંયા આવશે, y0 અહીંયા આવશે, 2 અહીંયા ભેગા થશે. ઓકે મિત્રો, આનો આપણે ગ્રાફ ડ્રો કર્યો. ચલો, આ પહેલા સમીકરણનો ગ્રાફ બન્યો, x+y = 5 નો. આ ગ્રાફ શેનો છે? x+y = 5. હવે તો કે બીજું સમીકરણ છે એનો ગ્રાફ જોઈએ. તો કે એક્સ ની કિંમત 3, વાય ની 2. એટલે અહીંયા આવશે x3 y2, બંને અહીંયા ભેગા થશે. ઓકે, x1 y4. ઓકે, x0 y5. x0 y5. ઓકે મિત્રો, આનો ગ્રાફ દોરી. આપણે જે વાત થઈ હતી એ મુજબ કે જો a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2 હોય તો અનંત ઉકેલ છે. અને અનંત ઉકેલ હોય તો આ રેખાઓ કેવી છે? સંપાતી. ઓકે, આ બીજું કેનું સમીકરણ હતું? તો કે 2x + 2y = 10. ઓકે મિત્રો, તો એ લખશું, બંને રેખાઓ સંપાતી છે માટે અનંત ઉકેલ મળશે. ઓકે મિત્રો, તો આ રીતનું હતું કે જો સમીકરણ સુસંગત હોય તો આલેખની મદદથી એના ઉકેલ મેળવવાના છે.
મિત્રો આપણે ચોથો દાખલો જોતા હતા, શું કહે છે એમાં? તો કે નીચેના સમીકરણો સુસંગત છે કે નહીં તે જણાવો, અને સુસંગત હોય તો એનો આલેખ દોરી અને ઉકેલ શોધો. આપણે ચોથાનો પહેલો દાખલો જોઈએ તો બીજો દાખલો જોઈએ. જો આપણો ગુણોત્તર લેશું મિત્રો, એ વન ના છેદમાં એ ટુ, એ વન એટલે એક, એ ટુ એટલે ત્રણ, બી વન ના છેદમાં બી ટુ એટલે માઇનસ એક છેદમાં માઇનસ ત્રણ, અને સી વન ના છેદમાં સી ટુ એટલે આઠ ના છેદમાં સોળ. ઓકે મિત્રો, અહીંયા કટ કરો, છેદ ઉડાડો, આઠ બે સોળ. અહીં જોવું જોઈએ, આ એકના છેદમાં ત્રણ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એકના છેદમાં ત્રણ, પણ આ શું આવ્યું? તો કે એકના છેદમાં બે, એટલે આ બે સરખા છે, આ એના જેટલું છે નહીં. એટલે આપણે શું લખશું? અહીં એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર નથી સી વન ના છેદમાં સી ટુ. આ રીતનું હોય તો આપણે ખબર છે કે સમીકરણ સુસંગત નથી, કારણ કે બંને રેખાઓ કેવી થાય? સમાંતર. ઉકેલ ન મળે કેવી રેખાઓ થાય? તો કે સમાંતર રેખાઓ. બંને રેખાઓ કેવી હોય? સમાંતર. માટે સુસંગત નથી, સુસંગત નથી. ઓકે મિત્રો, ચલો આ જોઈએ. એ વન ના છેદમાં એ ટુ અને બે ના છેદમાં ચાર. ઓકે, બી વન ના છેદમાં એ બી ટુ એટલે માઇનસ બે ના છેદમાં માઇનસ ચાર, અને સી વન ના છેદમાં સી ટુ તો શું આવશે મિત્રો? માઇનસ બે ના છેદમાં માઇનસ પાંચ. આપણે છેદ કઈ ન ઉડાડવું જોઈએ, આ બે સરખા જ છે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આઈ બે ના છેદમાં ચાર, આઈ બે ના છેદમાં ચાર, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, પણ છે શું? તો કે બે ના છેદમાં પાંચ. એટલે આપણે લખશું, અહીં સેમ વસ્તુ આવશે, એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર નથી સી વન ના છેદમાં સી ટુ. લાઈન લખી નાખવાની આપણે, કે માટે ઉકેલ ન મળે અને બંને રેખાઓ સમાંતર છે. ઓકે, ઉકેલ ન મળે માટે ઉકેલ કેવો છે? સુસંગત નથી. આપણે જે સમીકરણો સુસંગત હોય તેનો જ ગ્રાફ દોરવાનો છે. એટલે બીજો, ચોથાનો બીજો અને ચોથામાં સુસંગત નથી. પેલો આપણે જોઈ લીધો, હવે આપણે આનો ત્રીજો દાખલો જોઈએ. ઓકે મિત્રો, તો આપણો ચોથાનો ત્રીજો દાખલો, એ જો સુસંગત હોય તો આલેખની રીતે આનો ઉકેલ શોધવાનો છે, સુસંગત ન હોય તો કંઈ કરવાનું નથી. તો આના માટે સુસંગત છે કે નહીં તેના માટે આપણે પહેલાં તો એ વનનો બી વનનો, એ વનના છેદમાં એ ટુ, બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુનો ગુણોત્તર લેશું. ઓકે મિત્રો, તો હવે એ વનના છેદમાં એ ટુ એટલે શું આવશે? તો કે બે ના છેદમાં ચાર. બી વનના છેદમાં બી ટુ એટલે શું આવશે? એકના છેદમાં માઇનસ બે, અને સી વનના છેદમાં સી ટુ એટલે માઇનસ છ ના છેદમાં માઇનસ ચાર. હવે તમે છેદ ઉડાડો તો બે બે ચાર થયું, તો આ શું આવ્યું? તો કે એકના છેદમાં બે. આ શું છે? તો કે એકના છેદમાં માઇનસ બે, અથવા તો માઇનસ એકના છેદમાં બે, ગમે બોલો ચાલે. એટલે આ બે સરખું છે નહીં, એટલે અહીંયા ત્રીજામાં જવાની કંઈ જરૂર નથી. એટલે આપણે લખશું, અહીં એ વનના છેદમાં એ ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ, આ બંને સરખા નથી. ઓકે, બે સરખા ન હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે, અનન્ય ઉકેલ છે. અનન્ય એટલે મિત્રો એક અને માત્ર એક જ. ઓકે ચલો, હવે અનન્ય ઉકેલ છે એટલે એનો બંને રેખાઓ
રેખાઓ એક બિંદુમાં છેદે છે અને માટે સુસંગત છે. સમીકરણો કેવા છે? સુસંગત છે. ઓકે, તો ચલો મિત્રો, હવે આપણે સમીકરણો સુસંગત છે એટલે એનો ગ્રાફ દોરવો પડશે, એટલે આપણે પેલું કોષ્ટક બનાવીએ. હવે મેં તમને કીધું હતું કે જેનો સહગુણક એક હોય ને એના કરતા બનાવે. જો તમે અહીંયા વાયને કરતા બનાવો તો વાય બરાબર શું થઈ ગયું? તો કે માઇનસ છ ઓલી બાજુ ગયા તો પ્લસ છ થઈ ગયા, અને પ્લસ ટુ એક્સ કેવા થઈ ગયા? તો કે માઇનસ ટુ એક્સ થઈ ગયા. પેલું બની ગયું. હવે અહીંયા વાયને બનાવતા પહેલાં પેલા બધામાંથી બે સામાન્ય લઈ ગયો, બે શું લઈ ગયો? સામાન્ય. એટલે અહીંયા શું વધશે? ટુ એક્સ. ઓકે, અહીંયા શું વધ્યું મિત્રો? માઇનસ વાય. અહીંયા શું વધશે? તો કે માઇનસ ચાર. સોરી, ચારમાંથી બે સામાન્ય લ્યો એટલે બે જ વધશે. હવે તમને પ્રશ્ન થઈ છે, બે સામાન્ય લીધા એ ક્યાં વયા ગયા? તો કે ઝીરો વડે ભંગાઈ ગયા. ઝીરો ભાંગ્યા બે એટલે ઝીરો થઈ ગયું. તમને આમ કહું છું, આ બધામાંથી જો બે વડે સામાન્ય લીધા તો ગુણો, બે બે તો કે ચાર એક્સ. બે ગુણ્યા વાય બે વાય, બે ગુણ્યા બે ચાર. હવે આ ભગડો જે ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાંગાકારમાં હોય છે. તો મિત્રો, ઝીરો ભાંગ્યા બે એટલે શું વધવાના છે? ઝીરો જ વધવાના છે. એટલે આપણે આટલું સમીકરણ મળશે. ઓકે મિત્રો, ચલો આની કિંમત ગોતી લઈએ. આ પહેલું સમીકરણ શું હતું? તો કે વાય બરાબર છ માઇનસ બે એક્સ. ઓકે મિત્રો, હવે જો બીજું સમીકરણ કેમ બનાવું ખાસ જોજો. આપણે વાત થઈ હતી મુજબ કે જેનો સહગુણક એક હોય એને કરતા બનાવાય, પણ એ વાયનો સહગુણક મિત્રો એક તો છે, પણ એને નિશાની કેવી છે? માઇનસ. એટલે વાય વાળાને જોલી બધું જવા દો, એટલે કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. વાય વાળું પ્લસ થઈ ગયું તો આ બાજુ શું વધ્યું? ટુ એક્સ માઇનસ ટુ. શું વધ્યું? ટુ એક્સ માઇનસ ટુ. એટલે માઇનસ વાય ઓલી બાજુ ગયો એટલે પ્લસ વાય. એટલે અહીંયા આપણે શું લખશું મિત્રો? વાય બરાબર ઓલી બાજુ ગયો એટલે પ્લસ થઈ ગયો, એ ટુ એક્સ માઇનસ ટુ. ચલો, તો આની આપણે કિંમતો મેળવવાની છે. ઓકે, ત્રણ ત્રણ કિંમતો મેળવાય. ઓકે મિત્રો, અહીંયા આપણે એક્સની કિંમતો મૂકશું જેથી આપણને વાય મળે. માની લ્યો કે હું એક્સની જગ્યાએ એક મૂકું, એક તો બે એકું બે, છ માંથી બે ગયા એટલે વાય કેટલો મળ્યો? ચાર. ઓકે મિત્રો, બે મૂકું, બે બે ચાર, બે બે ચાર, છ માંથી ચાર ગયા એટલે શું વળશે? બે વળશે એટલે વાય કેટલો મળ્યો? બે. ઓકે મિત્રો, ત્રણ મૂકું, ત્રણ બે છ, છ માંથી છ જાય તો શું જવાબ આવશે? ઝીરો એટલે વાય કેટલો મળ્યો? ઝીરો મળ્યો. ઓકે મિત્રો, ચલો એ જ રીતે હું અહીંયા એક્સની કિંમત મૂકું છું. ચલો મિત્રો, એક્સની જગ્યાએ શું મૂકીશ? તો કે એક મૂકીશ, તો બે એકું બે, બે માંથી બે ગયા તો ઝીરો. એક્સની જગ્યાએ હું બે મૂકું, બે બે ચાર, ચારમાંથી બે ગયા તો બે. ઓકે, ત્રણ મૂકું, ત્રણ બે છ, છ માંથી બે ગયા તો ચાર. ઓકે, આપણે ક્યાંય નેગેટિવ સાઈડ ગયા નથી, પોઝિટિવ જ છે, ધન કિંમત જ છે. એટલા માટે આપણે એનો ગ્રાફ દોરશું ધન બાજુ. ઓકે, આપણું એક્સ અક્ષ, વાય અક્ષ, બંને અક્ષો છે જે એનું ઉગમ બિંદુ ઓ, એના યામ આપશું ઝીરો. ઓકે, મેક્સિમમ કેટલી જરૂર છે? તો કે ચાર સુધી જરૂર છે. એક બે ત્રણ અને ચાર, અહીંયા પણ એટલું ડિસ્ટન્સ સેમ. તમારે તો એક એક સેન્ટીમીટર લખવાનું હશે એટલે પરફેક્ટ સીધી સ્ટ્રેટ એકદમ સ્ટ્રેટ લાઈન આવશે. ઓકે મિત્રો, તો પહેલાં આપણે આ જે સમીકરણ આપણું હતું પહેલું સમીકરણ એના બિંદુ લઈ લઈએ. એક્સ એક વાય ચાર, એટલે એક્સ એક વાય એક્સ ચાર.
આ બિંદુ એવું એક ચાર ઓકે મિત્રો એક્સ બે વાય બે એક્સ બે વાય બે બિંદુ આવ્યું અને એક્સ ત્રણ વાય ઝીરો એટલે એક્સ અક્ષ ત્રણ અને વાય ઝીરો એટલે અહીંયા આવશે મિત્રો અને આપણે જોડી દઈએ તમારે એકદમ સ્ટ્રેટ લાઈન આવશે બધા ખાના એક એક સેન્ટીમીટરના ગેપમાં હશે એટલા માટે ઓકે આ કયું સમીકરણ હતું તો કે બે એક્સ પ્લસ વાય માઇનસ છ બરાબર ઝીરો ઓકે આ બીજું તો કે એક્સ એક વાય ઝીરો એક્સ એક અને વાય ઝીરો એટલે અહીંયા આવશે એક્સ એક અને વાય ઝીરો એક્સ બે વાય બે એક્સ બે વાય બે એટલે અહીંયા જ આવશે પાછું ઓકે એક્સ ત્રણ વાય ચાર એક્સ ત્રણ અને વાય ચાર ઓકે મિત્રો અને આપણે જોડી દઈએ આ કેનો ગ્રાફ હતો તો કે આ સમીકરણ બીજા સમીકરણનો ગ્રાફ હતો ચાર એક્સ માઇનસ બે વાય માઇનસ ચાર બરાબર ઝીરો હવે તમે જોઈ શકો છો આ બંને રેખાઓ બે એક્સ બે અને વાય બે એટલે આપણે લખશું બંને રેખાઓ બે બે બિંદુમાં છેદે છે બંને રેખાઓ બે એટલે એક્સ અક્ષે બે વાય અક્ષે બે માટે ઉકેલ ગણ આ રીતના ખાસ ઉકેલ ગણ લખવાનો એક્સ વાય બરાબર બે બે મળે ઓકે મિત્રો એટલે મતલબ કે એક્સની કિંમતે બે વાયની કિંમતે બે મળે હવે આપણો આ જવાબ સાચો છે કે નહીં એ ટ્રાય કરવી હોય તો આ અહીંયા મૂકી દો અહીંયા બે મૂકી દો આ બે મૂકી દો બેલેન્સ થવું જોઈએ જો તમે એક્સની કિંમત બે મૂકો તો બે ગુણ્યા બે એટલે ચાર વાયની કિંમતે બે મૂકો એટલે ચાર ને બે છ છ માંથી છ ગયા એવું ઝીરો યસ બીજા સમીકરણમાં મૂકી દો એક્સની કિંમત બે મૂકો એટલે ચાર બે આઠ વાયની કિંમતે બે મૂકો બે બે ચાર માઇનસ ચાર ને માઇનસ ચાર તો કે માઇનસ આઠ ને આ પ્લસ આઠ હતા તો કે આઠમાંથી આઠ ગયા તો જવાબ કેવો એવો ઝીરો એટલા માટે આપણો જે આન્સર છે આ સમીકરણનો ઉકેલ છે એ કેટલો મળ્યો બે અને બે મિત્રો આના જેવું આપણે એક ઉદાહરણ નંબર ચાર છે તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે ઉદાહરણ નંબર ચાર જાતે ગણવાનું છે ઓકે થેન્ક યુ